ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો? મજામાં ને? તમને મજા આવે છે ને ગણિત ગમ્મતમાં? કેટલા સરસ દાખલા ગણો છો! કેટલાક વિદ્યાર્થી તો ફટાફટ ફટાફટ દાખલા લખી પણ દે છે, ગણતરી કરીને મોકલાવી પણ દે છે મને. પણ બેટા, હજુ કેટલાક વિદ્યાર્થીઓનું થોડું કાર્ય બાકી છે, તો ઝડપથી પૂરું કરી દેજો અને મને ઝડપથી મોકલાવી પણ દેજો. પણ દીકરા, તમને ખબર છે આપણે આ અગાઉ એક નવો દાખલો શીખેલા, વ્યવહારિક દાખલો શીખેલા ને આપણે? હજુ આપણે બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરવાની છે. તમને ગાર્ડન યાદ આવી ગયેલો ને? પણ બેટા, હમણાં તો જવાશે જ નહીં. પણ બેટા, હજુ હું તમને એક નવી વસ્તુ યાદ કરાવી દઉં છું. કઈ વસ્તુ યાદ કરાવીશ? અત્યારે કઈ ઋતુ ચાલે છે? ચોમાસાની ઋતુ ચાલે છે. પણ ચોમાસાની ઋતુ પહેલા કઈ ઋતુ આવે છે? સરસ, ઉનાળાની ઋતુ. તો ઉનાળાની ઋતુમાં તમે કયું ફળ ખાઓ છો? બધાને બહુ ભાવે ભાઈ, એ તો કાચું પણ ભાવે અને પાકું પણ ભાવે. કયું ફળ? કેરી. હા, પણ કેરીને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? વેરી ગુડ, મેંગો. તમે તો બહુ જલ્દી બોલી ગયા ને, બહુ હોશિયાર છો ને. હા, તો આપણે એના પરથી એક દાખલો શીખવાના છીએ. કેરી પણ ફળ છે, બીજા ઘણા બધા ફળ છે, પણ અત્યારે આપણે કેરી પરથી બીજો દાખલો શીખીશું. પણ તમને પેલા દાખલામાં મજા આવી ને, એવા બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરવાની છે. વ્યવહારિક દાખલા હવે આપણે તો નવા નવા દાખલા શીખવાના છે. તો ચાલો હવે આપણે એક બીજો નવો વ્યવહારિક દાખલો શીખીશું. જુઓ બેટા, કયો દાખલો છે? મેં રકમ અહીં લખી દીધેલી છે. એક બાસ્કેટ. બાસ્કેટ એટલે શું? દીકરા, એક વાત કહું તમને, અહીં હું તમને જે સ્પેલિંગ લખાવું છું ને, તો તમારી નોટબુકમાં જ્યારે દાખલો પૂરો થઈ જાય ને, તો થોડીક જગ્યા બચેલી હોય છે. અથવા તો નોટબુકમાં દાખલો પૂરો થઈ જાય પછી ડાબી તરફ આ મુજબ તમારે લીટી દોરી દેવાની છે અને અહીં આપણા વ્યવહારિક દાખલાની અંદર જે સ્પેલિંગનો મેં ઉલ્લેખ કરેલો છે, મતલબ કે જે સ્પેલિંગ મેં લખેલા છે, તે તમારે બાજુ પર લખવાના છે. કેવી રીતે લખવાના છે હું જ તમને સમજાવી દઉં છું. તો જુઓ, પહેલો સ્પેલિંગ શેનો આવ્યો? તો બાસ્કેટ એટલે કે ટોપલી, બી એ એસ કે ટી. તમારે યાદ રાખવાનું છે બાસ્કેટ બોલવાનું છે અને આ મુજબ સ્પેલિંગ લખવાનું છે. પણ યાદ શું રાખવાનું છે? બાસ્કેટને આપણે શું કહીએ છીએ? ટોપલી. બોલવાનું છે બાસ્કેટ. ત્યારબાદ બીજો કયો સ્પેલિંગ આવ્યો? મેંગો. ઉનાળાની ઋતુ યાદ આવી ગઈ ને તમને? કેરી પણ યાદ આવી ગઈ. આ વર્ષે કેરી થોડી કદાચ ઓછી ખાધી હશે કેટલાકે, બરાબર ને? કેમ ઓછી ખાધી? બધાને જ ખબર છે, કારણ કે ઘણા બધા તો ગભરાઈ પણ ગયેલા કે કેરીમાં કઈ કોરોના આવી જશે. તો પણ બેટા, એવું ના હોય. આપણે કોઈ પણ ફળ શાકભાજી ધોઈને વ્યવસ્થિત કરીને ખાઈએ ને, તો કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. આપણે બધા સ્વસ્થ જ છીએ અને આપણે બધા સ્વસ્થ રહેવાનું જ છે. તો અહીં આપણે હવે મેંગોનો સ્પેલિંગ લખીશું, એમ એ એન જી ઓ. દીકરા, હજુ પણ આગળ આપણો સ્પેલિંગ આવશે, વિગત વાંચતા જવાનું છે, નવો સ્પેલિંગ ઉમેરીશું. ચાલો હું વિગત વાંચું છું. એક બાસ્કેટમાં 544 મેંગો હતી, બીજી 323 મેંગો મૂકી. પણ શેમાં મૂકી? હવે તમારે સમજી જવાનું છે શેમાં મૂકી છે. બાસ્કેટમાં મૂકી છે, સરસ. તો હવે બાસ્કેટમાં ટોટલ, આ પણ નવો સ્પેલિંગ આવ્યો. તો જો આટલી કેરી હતી, બીજી આટલી મૂકી એટલે કે ઉમેરી અંદર ભેગી કરી ને બેટા. તો હવે સમજી જજો આપણે આ દાખલામાં શું કરવાનું છે. ઉમેરી તો બાસ્કેટમાં ટોટલ એટલે કે કુલ. તો સ્પેલિંગ લખીશું ને આપણે અહીં, તો ટોટલ કુલ કેટલી મેંગો હશે? તમે હવે તો સમજી જ ગયા છો. પણ બેટા જુઓ, નવા નવા સ્પેલિંગ પણ યાદ રાખવાના છે અને તમારે બધા સ્પેલિંગ પાક્કા પડવાના છે. તો ચાલો હવે આગળની રીત મુજબ વિગત લખીશું. તો ચાલો પહેલા તો તમે આ મુજબ નાની ઝાંખી ઝાંખી લીટી દોરી દો. રકમ લખતી વખતે આપણી ભૂલ થાય નહીં. 544
મેંગો હતી બરાબર હવે બીજી કેટલી ઉમેરી છે 323 પણ શું બીજી 323 મેંગો મૂકી તો હવે આપણે નિગણમાં શું લખીશું મેંગો મૂકી 323 મેંગો મૂકી તો લખો અહીં મેંગો મૂકી બરાબર ને હવે તો તમને ખબર પડી ગઈ કઈ નિશાની કરીશું સરસ પ્લસ હવે લીટી દોરો યાદ છે ને હવે તો ખબર પડી જ ગઈ છે શું કરવાનું છે સરવાળો 4 અને 3 નો સરવાળો 4 અને 2 નો સરવાળો 5 અને 3 નો સરવાળો એટલે આપણો જવાબ આવી જશે 4 અને 3 યાદ રાખવાના છે કેટલા 4 યાદ રાખવાના છે ક્યાંથી ગણતરી કરવાની છે 4 પછી 5 6 અને 7 એટલે કે 4 અને 3 નો સરવાળો કેટલો આવશે 7 પછી 4 અને 2 નો સરવાળો એકદમ સહેલું છે ભાઈ 4 માં 2 ઉમેરો 4 5 અને 6 કેટલું ફટાફટ થઈ ગયું તો 4 ને 2 કેટલા થશે વેરી ગુડ 6 થશે બરાબર હવે 5 અને 3 નો સરવાળો 5 યાદ રાખવાના છે 3 થી ગણતરી એટલે કે 6 થી ગણતરી કરો 6 7 અને 8 એટલે કે 5 અને 3 નો સરવાળો કેટલો થશે 8 તો ભાઈ ટોપલીની કુલ કેરી આપણને મળી ને હવે આપણે શું લખીશું અહીં ટોટલ મેંગો ટોટલ મેંગો લખીશું હવે શું લખવાનું છે યાદ છે ને તમને તો બધાને યાદ છે ભાઈ કોઈને કહી કેવું પડતું નથી બહુ ઝડપથી સમજી જાઓ છો તમે તો પણ એનું કારણ શું છે ખબર છે તમે શાંતિથી એકાગ્ર મને આ દાખલો સમજો છો સાંભળો છો એટલે જ તમને ઝડપથી યાદ રહી જાય છે બરાબર ને તો ચાલો આપણે લખી લઈશું A N S W E R આન્સર બરાબર હવે આ લખવાનું છે અહીં ટોપલીમાં એટલે કે બાસ્કેટમાં ટોટલ કેટલી મેંગો છે ભાઈ 867 867 મેંગો હશે એટલે પછી આ મુજબ આપણે સૂચના તો લખવાની જ છે વિગત તો લખવી પડે ને ભાઈ તો તો આપણે પરીક્ષામાં પૂરા માર્ક્સ મળે તો બેટા તમને આ દાખલામાં સમજ પડી ને જુઓ હવે પાછું ફરીથી પણ તમને યાદ કરાવું છું આપણે વ્યવહારિક દાખલાની અંદર આ મુજબ દરેકે દરેક વ્યવહારિક દાખલામાં નવા નવા સ્કેલિંગ ઉમેરતા જવાનું છે બાજુમાં આ મુજબ લખતા જવાનું છે બધા સ્કેલિંગ લેફ્ટ સાઈડ એટલે કે આ પ્રમાણે લખવાના પાક્કા કરવાના જ્યારે પણ આપણે વ્યવહારિક દાખલા ભણતા હોય ત્યારે બાજુમાં આ મુજબ વિગત લખવાની પૂર્ણવિરામ મૂકવાનું ભૂલવાનું નથી અહીં પણ એ જ મુજબ બરાબર વિગત વાંચતા જઈશું અને હા જ્યારે આપણે બોર્ડમાં કે નોટબુકમાં કે તમારી એક્ઝામમાં તો આપણે વિગત નથી લખવાની યાદ રાખજો ફક્ત તમારે આ મુજબ જ લખવાનું છે બરાબર ને તો તમારે જ્યારે પણ આવા દાખલા હોય તો આ મુજબ વિગત લખવાની સૂચના લખવાની સ્પેલિંગ યાદ કરવાના તો ભાઈ આપણો દાખલો એકદમ સાચો અને પરફેક્ટ થાય તો દીકરા હવે આપણે હજુ પણ નવા દાખલાની પ્રેક્ટિસ કરીશું થોડા સ્વાધ્યાય પોથીના દાખલાની પ્રેક્ટિસ કરીશું થોડા સીડબલની નોટમાં પ્રેક્ટિસ કરીશું અને વ્યવહારિક દાખલા વધારે શીખીશું બરાબર ને તો ચાલો દીકરા હવે નવા દાખલા સાથે મળીશું હેવ અ નાઇસ ડે આવજો